नमस्कार, आठवाड़ी एंजल दोड़कियाने नाम। हाँ, तो प्रस्तुत छु हूँ मोनिका समर्थ, एंजल दोड़कियानी एक माइक्रो फिक्शन लईने फरी थी। हाँ, आनी पहला पण एमनी एक माइक्रो फिक्शन में मूकेली, जो ए वीडियो जोवानो बाकी होय तो ऊपर लिंक मूकी छे, अवश्य ए वीडियो जोई लेओ। आजनी माइक्रो फिक्शन छे जेनो शीर्षक छे कूवो। मित्रों, घणी वार एवुं थाय छे अपना मन में जे प्रेजुडाइज होय छे ने अमुक लोको माटे, अमुक वस्तु माटे, अने एना कारणे आपणे घणुं बधुं घणाने कही देता होईए छीए, अने कदाच विचारी लेता होय, एने कहेता न होय, पण आपणा मनमां બેકગ્રાઉન્ડમાં બધા થોટ્સ ચાલતા હોય એમના માટે, પણ દરેક વખતે સાચું નથી હોતું। અને કદાચ આજ માઇક્રો ફિક્શન છે, કદાચ મારા મતે એવું છે, પણ વાચકની કે શ્રોતાની દ્રષ્ટિએ એ કવિતા, ગઝલ, વાર્તા, આર્ટિકલ આ બધામાંથી કંઈક કંઈક પોતાની રીતે શીખતા હોય છે, સમજતા હોય છે, તો એ બધું હું આપની ઉપર છોડું છું। પણ આજે રજૂ કરું છું એન્જલ ધોળકિયાની આ રચના માઇક્રો ફિક્શન, જેનું શીર્ષક છે કૂવો। જવાબ કે કબૂલાતના અભાવે બે ફૂટપટ્ટી અને થોડી વઢના પોટલા જોડે ઓછા બોલી અમીનાને સ્ટાફ રૂમમાંથી રજા આપી દેવામાં આવી। આ મા બાપ જ આવું બધું શીખવીને મૂકતા હશે, નહીંતર આટલા નાના છોકરાને શી ખબર પડે, કોઈ દી નહીં સુધરે સાલાઓ। તિરસ્કાર ઠાલવી ઇન્દિરાબહેને અમીના પ્રાર્થનામાં આંખો બંધ નથી કરતી નો કેસ બંધ કર્યો। નવી ભરતીમાં આવેલી સેજલને રહી રહીને અમીનાનો ઉદાસ ચહેરો યાદ આવતો હતો। રિસેસના સમયે એકલી બેઠેલી અમીના પાસે જઈ સેજલે પ્રેમથી પૂછ્યું, બેટા તમને આંખો બંધ કરતી વખતે શું થતું હતું? આંખો દુખે છે, કેમ ખુલ્લી રાખો છો? થોડી ગલમથલ પછી અમીનાએ ખુલ્લી આંખોનું રાઝ ખોલ્યું। મેડમ, અમને બે દિવસ પહેલા ગીતાબેને જલિયાવાલા બાગનો પાઠ ભણાવ્યો હતો, મને છે ને હું આંખો બંધ કરું છું ને ત્યારે કૂવો દેખાય છે। આશા રાખું છું આપ સૌને એન્જલ દોડકિયાની આ માઇક્રો ફિક્શન ગમી હશે। જો ગમી હોય, આ વિડીયો ગમ્યો હોય, તો એને અવશ્ય લાઈક અને શેર કરશો, અને હા, મોસમ આર્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકાય નહીં। ધન્યવાદ।